विषय गणित चैप्टर नंबर बे एक चल सुरेख समीकरण स्वाध्याय 2.2 नो दाखलो जो हमें अँ अपन ने रकमवाला एटले के कोयडा उकेलो है। आ कोयडा उकेलो टूंक में आ प्रकरण में रीत एक ज आवे समीकरण डाबा बराबर जबा पण आपने समीकरण बनावता कारण के कोयडा उकेलो में अपन ने समीकरण बनावीने आपेला होय नहीं अने पछी समीकरण बनावो पड़े अने समीकरण बनो पछी समीकरण नो उकेल शोधो पछी एनो जवाब मळे। तो अँ अपन ने दाखलो आप्यो लक्ष्मी एक बैंक में खजानची छे एटले के एक बैंक है एटले जेमां कैशियर जे एनो वहीवट करे ए बैंक में खजानची छे तेनी पासे एटले ई लक्ष्मी पासे अनुक्रमे रुपया 100 रुपया 50 अने रुपया 10 मूल्यनी नोटो आपेली चलनी नोटो के रुपया 100 अमुक नोटो है रुपया 500 है पछी रुपया एटले रुपया 50 है अने रुपया 10 चलनी नोटो है इनो गुणोत्तर आपी दीधो इनी पासे केटली नोटो ई नथी कीधु पण रुपया 100 एटले इनो गुणोत्तर आप्यो गुणोत्तर एटले आपणने खबर पड़ी कि इनो गुणोत्तर 2:3:5 एटले 2:3:5 पण गुणोत्तर एटले शुं पहेला तो गुणोत्तर एटले के आपणे कही एकवी के गुणोत्तरनी व्याख्या तो गुणोत्तर एटले के एक संख्या बीजी संख्या करता केटलामां गणी के केटलामां भागनी छे ते दर्शावती सरखामणीने शुं कहेवाय गुणोत्तर बराबर के गुणोत्तर एटले एक संख्या बीजी संख्या करता केटलामां गणी के केटलामां भागनी छे ते दर्शावती सरखामणीने गुणोत्तर कहे छे बराबर एटले गुणोत्तर ने अपने का अंश ने छेद वडे दर्शाई शकीए अथवा तो जेम वडे दर्शाय तो अँ गुणोत्तर एनी नोटोनी संख्या अने केटली ई न कीधुं पण 2:3:5 एटले के 100:2 है पछी 50:3 है अने 10:5 एटले अँ आपणे नोटोनी संख्या माटे आपणे पहेला धारवुं पड़े के गुणोत्तर आपेलो एटले 100 नोटनी संख्या बराबर 2x 50 रुपयानी नोटनी संख्या बराबर 3x अने 10 रुपयाना नोटनी संख्या बराबर 5x हवे आ आपणने नोटनी संख्या आपी अने एनी कुल रकम कही दीधी ई बधी नोटो थई ने के केटला रुपया कुल थाय ए 4,00,000 रुपया हवे रकम आपणने रुपियामां आपी अने नोटनी संख्या आपणने आपी तो रकम जे आपणने आपेली है એમાં ધારી નોટની સંખ્યા મળે પછી એનું મૂલ્ય શોધી નાખવાનું એટલે પહેલાં જ આપણે ધારી લેવાનું ધારો કે રૂપિયા 100 નોટની સંખ્યા ધારો કે રૂપિયા 100 નોટની સંખ્યા બરાબર હવેનો ગુણોત્તર 100 નોટનો શું આપ્યો 2 એટલે તો શું આવશે 2x એટલે આપણે આ ધારી કે ધારો કે રૂપિયા 100 નોટની સંખ્યા બરાબર 2x છે હવે આપણે કેની શોધવાની 50ની રૂપિયા 50ની નોટની સંખ્યા બરાબર હવેનો ગુણોત્તર શું આપ્યો હોય 50ની નોટનો 3 એટલે શું આવશે 3x હવે આપણે કીને રૂપિયા 10ની એટલે રૂપિયા 10ની નોટની સંખ્યા બરાબર શું થઈ જાય છે તો કે એનો ગુણોત્તર કેટલો આપ્યો 5 એટલે શું થઈ જાય છે 5x આ ત્રણેય નોટની સંખ્યા આપણને આપી નહોતી એનો ગુણોત્તર આપ્યો તો એટલે એના ઉપરથી આપણે ધારી લીધું કે ધારો કે રૂપિયા 100ની નોટની સંખ્યા અત્યારે આપણી પાસે અંદાજિત 2x છે રૂપિયા 50ની નોટની સંખ્યા આપણી પાસે અંદાજિત કેટલી છે 3x અને રૂપિયા 10ની નોટની સંખ્યા અંદાજિત આપણી પાસે અત્યારે ચોક્કસ કહી શકાય નહીં અહીં સમીકરણ છે તો કેટલી નોટોની સંખ્યા છે એટલે એની મૂલ્યની કેટલી નોટોની સંખ્યા છે એટલે આ નોટોની સંખ્યા આપણે શોધવાની છે તો અત્યારે આપણી પાસે રૂપિયા 100ની નોટની સંખ્યા કેટલી છે 2x એટલે કે 2x આપણી પાસે 100ની નોટ હોય દાખલા તરીકે આપણે કહીએ કે મારી પાસે 100ની 2 નોટ હોય તો મારી પાસે કેટલા રૂપિયા થાય 200 રૂપિયા એમ કહો 100ની મારી પાસે 5 નોટ હોય તો કેટલા રૂપિયા થાય 500 રૂપિયા પણ અહીંયા આપણને કીધેલું નથી અત્યારે આપણે ધારી લીધી અંદાજિત આપણી પાસે 100ની નોટની સંખ્યા 2 છે 2x બરાબર 50ની નોટની સંખ્યા 3x અને 10ની નોટની સંખ્યા 5x હવે આ દરેક નોટની સંખ્યા મળી તો હવે આ નોટની સંખ્યાનું મૂલ્ય શોધવું પડે કારણ કે અહીંયા આપણને કુલ રકમ કેમાં આપેલી છે રૂપિયામાં એટલે કે આનું મૂલ્ય તો 100ની નોટનું મૂલ્ય કેટલું થાય તો એનું મૂલ્ય શોધવાનું એટલે રૂપિયા 100ની નોટની સંખ્યાનું મૂલ્ય એટલે કે રૂપિયા તો મારી પાસે એમ કીધું હોય કે મારી પાસે 100ની નોટ 2 છે તો 2x થઈ ગયા બરાબર એટલે 2 હોય તો 200 રૂપિયા થાય એવી રીતે આની 2x છે તો આને 100 ગુણ્યા કેટલા કરવાના 2 એટલે એનું મૂલ્ય મળી જાય એટલે કેટલું થઈ જશે 200 એટલે રૂપિયા 100ની નોટની સંખ્યાનું મૂલ્ય શું લખવાનું રૂપિયા 100ની નોટની
संख्यानु मूल्य बराबर हवे सोनी नोट एटले 100 गुणिया केटली आपणी पासे नोटो है सोनी 2x बराबर 100 गुणिया 2x करो એટલે શું થઈ જશે 200x એટલે સોની નોટની સંખ્યાનું મૂલ્ય આપણને કેટલું મળ્યું 200x રૂપિયા બરાબર કારણ કે આને આપણે રૂપિયામાં ફેર્યું બરાબર એવી જ રીતે આપણે 50 ની નોટની સંખ્યાનું મૂલ્ય રૂપિયા 50 ની નોટની સંખ્યાનું મૂલ્ય બરાબર કે 50 ની નોટ હે તો 50 गुणिया ये 50 नी नोट नी संख्या अपने पास कितनी है 3x એટલે 3x 50 गुणिया 50 गुणिया 3x करो 50 तरी ने 150 એટલે 5 तरी ने 15 એટલે કેટલું આવશે 150x रुपया बराबर એટલે એનું મૂલ્ય આપણને કેટલું મળ્યો 150x रुपया હવે આપણને રૂપિયા 10 ની નોટ નું મૂલ્ય એટલે 10 ની નોટ ની સંખ્યાનું मूल्य बराबर 10 गुणिया इनी केटली नोट नी संख्या है 5x એટલે 5x 10 5 50x रुपया હવે જો ત્રણેય ના મૂલ્ય મળી ગયા મૂલ્ય મળે પછી જ આપણને કુલ રકમ મળે કુલ રકમ માં 10 ની નોટો હે 50 ની નોટો હે અને 100 ની નોટો હે એટલે કુલ રકમ બરાબર તો કુલ રકમ આપણને કહી દીધી કેટલા રૂપિયા હે 4 લાખ રૂપિયા હવે 4 લાખ રૂપિયા માં કેટલી 10 ની નોટો ની સંખ્યા હે કેટલી 50 ની નોટો ની સંખ્યા હે અને કેટલી 100 ની નોટો ની સંખ્યા એ શોધવાનું એટલે અહીં કુલ રૂપિયા આપણને આપી દીધા એટલે સમીકરણ બની જશે કે કુલ રૂપિયા માં કેટલા 4 લાખ 4 લાખ માં 100 ની નોટ ની સંખ્યા કેટલી છે 200x બરાબર એટલે કે 200x રૂપિયા પછી 50 ની નોટ નું મૂલ્ય કેટલું છે 150x રૂપિયા અને 10 ની નોટ ની સંખ્યા નું મૂલ્ય કેટલું છે 50x એટલે શું આવશે 200x + 150x + કેટલું આવશે 50x આ ત્રણેય નોટો ભેગું કરો એટલે કેટલા રૂપિયા થાય 4 લાખ રૂપિયા તો બરાબર 4 લાખ રૂપિયા બરાબર એટલે સમીકરણ થઈ ગયું ડાબા બરાબર જબા હવે ડાબા બરાબર જબા ડાબી બાજુ અને જમણી બાજુ ડાબી બાજુ અને જમણી બાજુ જેટલા સજાતીય પદ હોય એનું સાદુરૂપ આપી દો કેટલા સજાતીય પદ છે 3 ડાબી બાજુ આ ત્રણેય સજાતીય પદ છે હા સજાતીય પદ કોને કહેવાય તો સજાતીય પદ આપણે કીધું કે ચલ અને ઘાત સમાન હોય એવા પદને શું કહેવાય સજાતીય પદ અથવા તો અચળ પદ આપેલા હોય તો અચળ પદને આપણે શું કહેવાય સજાતીય પદ હવે આનો સજાતીય પદનું સાદુરૂપ આપો એટલે 200x + 150x + 50 આનું સાદુરૂપ આપો એટલે 150x માં 50x ઉમેરો એટલે કેટલા થઈ જાય 200x 200x માં આપણને 200x ઉમેરો એટલે કેટલા થઈ જાય કે 400x બરાબર એટલે નો ખબર પડે તો આ બંનેનું કારણ કે ત્રણેયનું એક સાથે સાદુરૂપ નો આપી શકાય એટલે આપણે શું કરશું બે બન તેથી આ બંનેનું સાદુરૂપ આપો એટલે 200x માં 150x ઉમેરો એટલે કેટલા થઈ જશે 350x + કેટલા આવશે 50x બરાબર કેટલા આવે 4 લાખ બરાબર થઈ ગયા હવે આ બંને સજાતીય પદ એ જો તો આ બંનેનું સાદુ 350x માં 50x ઉમેરો એટલે કેટલા થઈ જશે 400x તેથી 400x બરાબર કેટલા આવશે 4 લાખ રૂપિયા બરાબર આ થઈ ગયું હવે જો ડાબા બરાબર જબા ડાબી બાજુ કઈ સાદુરૂપ પણ આપી શકાતું જમણી બાજુ પણ કઈ સાદુરૂપ આપી શકાતું નથી તો હવે અહીંયા ચલની કિંમત શોધવાની તો x બરાબર શું આવશે 4 આ ગુણાકારમાં 400 એટલે ક્યાં આવી જશે ભાગાકાર એટલે 4 લાખ છેદમાં કેટલા આવશે 400 આ મીંડું આ મીંડું આ મીંડું આ મીંડું 4 એ ભાગાકાર કરો એટલે કેટલા આવશે 1000 કારણ કે 4000 ભાગ્યા 4 કરો એટલે 1000 એટલે x બરાબર આપણને કેટલા મળ્યા 1000 આ x ની સંખ્યા મળી આ x હવે x જે ધારેલો એમાં આપણને નોટોની સંખ્યા શોધવાની એટલે એમાં આપણે એની કિંમત મૂકી દેવાની એટલે એ નોટોની સંખ્યા આપણને મળી જાય તો રૂપિયા 100 ની નોટની સંખ્યા કેટલી છે 2x બરાબર તો લખવાનું રૂપિયા 100 ની નોટની સંખ્યા બરાબર શું આપેલું છે 2x 2 ના 2x બરાબર આપણને કેટલા મળ્યા છે 1000 1000 ગુણ્યા 2 કરો એટલે કેટલા થઈ જશે 2000 એટલે 100 ની નોટોની સંખ્યા કેટલી હોય આપણી પાસે 2000 2000 100 ની નોટો હોય હવે એવી જ રીતે રૂપિયા 50 ની નોટની સંખ્યા રૂપિયા 50 ની નોટની સંખ્યા
बराबर शू आपेलू है एक त्रण एक्स, तो त्रण गुणिया एक्स बराबर अपने के मिलेला है हज़ार बराबर, तो हज़ार गुणिया त्रण करो ए के जाए त्रण हज़ार बराबर। एटले अपनी पास रुपया पचास की नोट की संख्या के त्रण हज़ार, अने हवे अपने दस की नोट की संख्या, तो रुपया दस की नोट की संख्या बराबर शू आपेलू है पाँच एक्स, पाँचना पाँच एक्स बराबर के हज़ार, हज़ार गुणिया पाँच करो ए के जाए पाँच हज़ार। एट अपनी पास मड़ी जाए कि केटली नोटो की चलनी नोट हो, तो कि रुपया सौ के नोटो हो हज़ार, रुपया पचास की के नोटो हो त्रण हज़ार, और रुपया दस की के नोटो हो पाँच हज़ार। हमें अपन आ दाखिल साचो है कि खोटो ये चकासवा कि अपनी पास कुल रुपया के चार लाख, हजु आना चार लाख अपन ने थी जाए कि बे सौ नोटो के लिए बे हज़ार, एट बे हज़ार गुणिया सौ करो एने बे सौ नोट मूल्य अपन ने मिल जाए कि बे हज़ार गुणिया सौ करो बराबर, बे एका बे एट के थी छे बराबर, पाचड़ तीन ने बे पाँच मिंडा एक बे तीन चार ने पाँच, एट सौ नोट अपनी पास बे हज़ार हो तो यनी मूल्य के बे लाख रुपया। हमें पचास न मूल्य शोधो, तो पचास की नोटो के अपनी पास थी पचास की नोटो अपनी अपन मड़ी है केटली मड़ेली है तीन हज़ार, एट त्रण हज़ार गुणिया पचास एट त्रण पंचू ने पंदर एट के अपन मैं एक लाख पचास हज़ार मे बराबर। हमें अपने दस की नोटो, तो दस की नोटो ये के तो के पाँच हज़ार, तो पाँच हज़ार गुणिया दस करो ए अपन के पचास हज़ार, अने कुल रुपया सरवाड़ो करो ए अपन के जाए चार लाख रुपया मड़ी जाए बराबर, कारण के सौ की नोटो अपनी पास बे हज़ार हो तो बे हज़ार हो सौ गुणिया बे हज़ार करो ए अपनी पास बे लाख रुपया थाय बराबर, एट सौ की नोटना रुपया बे लाख रुपया, आ त्रय कुल भेगा पाके त्रय कुल रकम अपनी पास चार लाख, तो चार लाख रुपया थी जाए पड़े। हमें त्रण हज़ार पाँच सौ पचास की नोटो थी ए पचास की नोटो त्रण हज़ार रहती एट के रुपया थे पचास की नोटना एक लाख पचास हज़ार बराबर, अने दस की नोटो के अपनी पास पाँच हज़ार बराबर, दस की नोटो के पाँच हज़ार, पाँच हज़ार के रुपया थे दस की नोटना पचास हज़ार, अने कुल रकम, कुल रकम में सौ नहीं आए पचास नहीं आए अने दस नहीं आए, त्रणनो अपने सरवाड़ो करो तो कुल रुपया थी गया चार लाख। हमें अपने आगे वीडियो में जुशू। थी गया आठ।